વિદ્યાર્થીઓ માટે અલાયદા ગેટની વ્યવસ્થા કરવામાં આવી છે તો દરેક લોકોને સાથ સહકાર આપવા અપીલ કરાઈ છે। અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યો છું। મારું નામ નારુબા જાડેજા છે। અત્રે જીકે જનરલ હોસ્પિટલમાં અલગ અલગ એન્ટ્રીઓ આપેલી છે જેમાં ઇમરજન્સી ગેટ एक इमरजन्सी पेशंट माटे अने इमरजन्सी सारवार माटे अलग सुविधा उभी करवामां आवेल छे। अने आ इमरजन्सी गेट पर मोटा भागे एम्ब्युलेंस अलग अलग पेशंट ने लईने आवती होय छे। एमां क्यारेक प्राइवेट वाहनोमां पण इमरजन्सी ना दर्दीओ पेशंटो आवता होय छे। अने क्यारेक मात्र तेओनी साथे सारवार माटे अथवा तो मुलाकातीओ पण आ जग्याए आवी अने पोताना टू व्हीलर फोर व्हीलर पार्क करी जता रहता होय छे त्यारे खूब ज मुश्किली भर्युं वातावरण उभुं थाय छे। अने फरज परना सिक्युरिटी स्टाफ तरफथी तेओने विनंती करीने आ वाहनो अत्रे नहीं राखवा अने पार्किंगनी जे व्यवस्था अत्रे दरेक जग्याए दरेक गेटनी आसपासना एरियामां पार्किंग व्यवस्था पण करवामां आवेल छे अने ते पार्किंगमां पोताना वाहनो पार्क करे विनंतीपूर्वक कहता होवा छता क्यारेक विवाद उभा थता होय छे। तो आपश्रीना न्यूज मार्फते मारू नम्र निवेदन छे दरेक प्रजाजनों ने अत्रे हॉस्पिटल में आता दरेक मुलाकातीओ सारवार माटे आता परदेशीओ ने के पोताना वाहनों पार्किंग में पार्क करे अने इमरजन्सी गेटनी सामे तो बिल्कुल पार्क नहीं करे। कारण કે ઇમરજન્સી ક્યારે ઊભી થતી હોય છે ક્યારે માસ કેજ્યુલિટી આવતી હોય એકી સાથે ઘણા બધા વાહનોના અકસ્માત કે ઘણા બધા પેશન્ટ પણ ક્યારેક આવી જતા હોય ક્યારેક ઘણી બધી એમ્બ્યુલન્સ પણ આવી જતી હોય તો આ જગ્યાએ ખરેખર પોતાના વાહનો પાર્ક ન કરવા જોઈએ। તેમજ કોઈ પણ કારણસર માત્ર વેઇટિંગ માટે ખાલી સામાન્ય પાર્સલ કરવા માટે પણ ક્યારેક ઇમરજન્સી ગેટની સામે લોકો બેસતા હોય છે જે બી વ્યાજબી નથી। અત્રે બેસવા માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે તો તેઓએ તે જગ્યાએ બેસવું જોઈએ। ઇમરજન્સી ગેટ બિલકુલ સતત કન્ટિન્યુઅસ 24 કલાક ખાલી રાખવો જોઈએ આ મારી નમ્ર વિનંતી છે। મોટા ભાગે એવું બનતું હોય છે કે દર્દીઓ સાથે આવનાર પૂરતો મેન પાવર ન હોય ત્યારે ડ્રાઇવિંગ કરતા ડ્રાઈવરો કે તેની સાથે આવનાર એકાદ વ્યક્તિ કે રિક્ષા ચાલક ઇમરજન્સી વોર્ડમાં પેશન્ટની સાથે જતું હોય અને ત્યારે એક બે મિનિટ કે પાંચ મિનિટો કહીને આવું છું તે રીતે કહી અને વાહન ત્યાં મૂકી જતું હોય તો એ બી ખરેખર નડગતરૂપ થતું હોય। કારણ કે પાછળના ભાગે તરત જ એમ્બ્યુલન્સ જો આવે તો એ વાહન અવશ્ય ત્યાં નડગતરૂપ થાય। એટલા માટે તેઓએ ખરેખર જે તે વખતે જ વાહનને પાર્કિંગની વ્યવસ્થા અથવા તો સાઈડમાં મૂકવું જોઈએ।